नमस्कार मित्रों, आप सर्व साथियों नु अपने यूट्यूब चैनल में फरी एक वक्त दिल थी स्वागत छे। हालना ताजा ने महत्वना समाचार, मोदी सरकार आपसे गुड न्यूज। बिन सचिवालय परीक्षा की तारीख थी जाहिर, भारे वरसाद ने राष्ट्रव्यापी आंदोलन, तेमज महत्वना समाचार जाणीशु। ए पहला आप जो मित्रों चैनल में नवा हो तो खास अपनी चैनल ने सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा अगत्यना अने शैक्षणिक समाचार अमे समयसर तमने पहोंचाड़ता रहीशु। वीडियो पसंद आए तो लाइक करजो अने तमारा मित्रों नी वच्चे वधु ने वधु शेर करजो। सौथी पहला सरकारी नौकरीनी तैयारी करी रहेला युवक युवतीओ माटे राहतना समाचार आव्या छे। आजे भूपेन्द्र पटेलनी सरकारे राज्यमां बिन सचिवालय कारकुन अने ऑफिस असिस्टंटनी परीक्षानी तारीख जाहेर करी दीधी छे। गुजरात गौण सेवा पसंदगी मंडळ द्वारा बिन सचिवालय कारकुन अने ऑफिस असिस्टंटनी परीक्षानी तारीख आगामी 13 फेब्रुआरी 2022 ना रोज योजवामां आवशे। આગળના મહત્વના સમાચાર, અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે અમદાવાદ પોલીસે ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે। હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામા મુજબ હવે અમદાવાદની કોલેજ અને યુનિવર્સિટીના પરિસરોમાં હેલ્મેટ વિના પ્રવેશ મળશે નહીં, તેના માટે પોલીસે નિર્દેશ જારી કરી દીધા છે। ત્યારબાદ કુદરતનો કારો કેર, કર્ણાટકમાં ભારે વરસાદે ખૂબ તબાહી મચાવી છે। આફતમાં અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે, સાથે પૂર અને વરસાદને કારણે 658 ઘર ધરાશાયી થયા છે, જ્યારે 8495 ઘર ક્ષતિરહિત બન્યા છે। ઉપરાંત 5 હેક્ટર કરતાં વધુ જમીનનો પાક બરબાદ થઈ ગયો છે, 191 ઢોરના મોતના સમાચાર પણ આવ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો આજથી ફરીથી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન, કોરોના સંક્રમણના કેસને રોકવા માટે આજથી ઓસ્ટ્રિયામાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું છે। આ લોકડાઉન 20 દિવસ સુધી ચાલશે, જોકે 10 દિવસ પછી સમીક્ષા કરવામાં આવશે અને આગળના 10 દિવસ માટે અગત્યનો નિર્ણય લેવામાં આવશે। અને અંતમાં મોદી સરકાર આપશે સારા સમાચાર, થઈ જાઓ તૈયાર, કેન્દ્ર સરકાર કર્મચારીને ખુશખબર આપી શકે છે। કર્મચારીની નિવૃત્તિની ઉંમર અને પેન્શનની રકમ વધારવા સરકાર વિચારણા કરી રહી છે। વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિ તરફથી આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે, જેમાં દેશના લોકોમાં કામ કરવાની ઉંમર મર્યાદા વધારવાની વાત કરવામાં આવી છે, સાથે નિવૃત્તિની ઉંમર વધારવાની સાથે સાથે યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ લાગુ કરવા માટે વિચાર કરવામાં આવશે।